विद्यार्थियों अपने संकरण छे तेनो अभ्यास करिए छे अने एनी अंदर अपने लास्ट लेक्चर नी अंदर sp3 संकरण जे छे ते कार्बनिक संयोजनों नी अंदर कई रीतनु अपने दर्शावी शकीए ए विषयनु चर्चा छे ते करी हती। हवे आजे अपने एनाथी छते आगळ जई અને જે કાર્બનિક સંયોજનો આપણે જે છે તે કાર્બનિક સંયોજનોની અંદર જે sp2 સંકરણ થાય છે એમની છે તે અહીંયા ચર્ચા છે તે મારે કરવી છે। તો આગળ આપણે અકાર્બનિક સંયોજનોની અંદર sp2 સંકરણ કઈ રીતનું થાય તે BCl3 ના સંદર્ભમાં આપણે ભણ્યા। હવે આપણે એમનાથી છે તે આગળ જવું છે અને આજે આપણે ઇથીન સંયોજન છે આપણો જેને આપણે કહીએ છીએ C2H4 અથવા તો આપણે એને કહીએ છીએ CH2 ડબલ બોન્ડ CH2। તો આ ઇથીન સંયોજનની અંદર કઈ રીતનું sp2 સંકરણ થાય છે તે સમજવા માટેનો અહીંયા છે તે આપણે હવે પ્રયત્ન છે તે કરીશું। તો અહીંયા આપણે કીધું કે કાર્બન છે આપણી પાસે કાર્બન માટે Z=6 આપણે લખીએ છીએ એટલે એ 6 છે એટલે તમે જાણો છો કે હીલિયમ એનો નિષ્ક્રિય વાયુ બાદ 2H2 2P2 બરાબર છે। આ કાર્બન જ્યારે ઉત્તેજિત અવસ્થામાં જશે ત્યારે શું થશે તો કે 2H નો એક ઇલેક્ટ્રોન જે છે તે આપણે 2p કક્ષકમાં જાય અને અહીંયા જે છે તે આપણે ચતુસંયોજક જે આપણે કહીએ છીએ તે રીતનો કાર્બન મળશે। હવે અહીંયા આપણી પાસે ચાર પરમાણ્વીય કક્ષકો છે તે ચારે ચાર પરમાણ્વીય કક્ષકો જે છે તે ચારે ચાર પરમાણ્વીય કક્ષકો છે તે સંકરણમાં ભાગ લેતી નથી માત્ર ને માત્ર જે ત્રણ જ પરમાણ્વીય કક્ષકો છે તે ત્રણ જ પરમાણ્વીય કક્ષકો છે તે સંકરણમાં ભાગ લે છે અને એની અંદર આપણે જોઈએ તો એક 1s 2s અને 2p એટલે કે એક s કક્ષક અને બે p કક્ષક કુલ ત્રણ કક્ષકો સંકરણમાં ભાગ લે છે એટલે એમાંથી આપણને ત્રણ છે તે નવી સમૃદ્ધ કક્ષકો મળે છે બરાબર કેટલી તો કે ત્રણ 1 2 અને 3। આજે આપણે ભણી લીધું છે તો કે sp2 સંકૃત કક્ષકો અને આ કાર્બન પાસે હજી એક કક્ષક જે છે આપણે આ કક્ષકની હું પર્ટિક્યુલરલી વાત કરું છું આ કક્ષક પરમાણ્વીય કક્ષક છે એ પરમાણ્વીય બી કક્ષક છે કે જે સંકરણનો ભાગ લેતી નથી। અહીંયા આપણી પાસે કીધું કે C2 એટલે અહીંયા પણ બે કાર્બન છે એટલે સિમિલરલી હું સેકન્ડ કાર્બન માં પણ આ વસ્તુ સેમ આવવાની છે ઉત્તેજિત અવસ્થા ડાયરેક્ટ જો હું લખીશ તો અહીંયા બધા પાસે એક એક ઇલેક્ટ્રોન છે હવે ઇટ્સ અન્ડરગો હાઇબ્રિડાઇઝેશન આપણ sp2 જ સંકરણ પામે છે અને એમાંથી જે આપણને મળે છે ત્રણ કે જે દરેક એક એક ઇલેક્ટ્રોન ધરાવે છે જેને આપણે કહીશું sp2 સંકૃત કક્ષકો। હવે અહીંયા જે રહેલો આ કાર્બન છે આપણો આ જે ઇલેક્ટ્રોન છે અથવા તો એ જે આપણે p પરમાણ્વીય કક્ષક છે તે p પરમાણ્વીય કક્ષક છે તે સંકરણ પામ્યા વગર ની રહે છે બરોબર ઇટ ડઝ નોટ અન્ડરગો હાઇબ્રિડાઇઝેશન એટલે કે એ સંકરણ પામ્યા વગર ની હોવાને લીધે એ પણ અહીંયા આપણે થશે નહીં એટલે હવે અહીંયા એક્ચ્યુઅલી શું થયું તો કે દરેક કાર્બન પાસે કેટલા તો કે બે દરેક કાર્બન પાસે ત્રણ sp2 સંકૃત કક્ષકો છે એ આપણે કીધું કે CH2 બે s ત્રણ sp2 સંકૃત કક્ષકો પૈકી જે બે આપણી sp2 સંકૃત કક્ષકો છે તે હાઇડ્રોજનની જે અર્ધપૂર્ણ 1s કક્ષક છે તેની સાથે બંધ બનાવશે અથવા તો sp2 સંકૃત કક્ષક અને હાઇડ્રોજનની 1s કક્ષક વચ્ચે શું થશે ઓવરલેપિંગ થશે સિમિલરલી આ
कार्बन માં પણ એવું જ થશે કે બે હાઇડ્રોજન સાથે તે શું બનાવશે તો કે સિગ્મા બંધ છે તે રચે છે હજી એક કાર્બન ની sp2 સંપૂર્ણ કક્ષક અને બીજા કાર્બન ની sp2 સંપૂર્ણ કક્ષક આ વચ્ચે કાર્બન કાર્બન સિગ્મા બંધ છે તે રચાશે બરાબર છે એટલે આપણે એમ જોવા જઈએ તો આવું થયું કે ભાઈ આ છે તે આપણો कार्बन छे એની પાસે કેટલી તૂટી 1 2 ને 3 sp2 સંપૂર્ણ કક્ષક છે આ આપણો છે બીજો કાર્બન નો તો એ કાર્બન પાસે પણ શું છે તો કે 3 sp2 સંપૂર્ણ કક્ષકો છે એટલે કે એક છે તે સિગ્મા બંધ આ કાર્બન આ હાઇડ્રોજન છે તો અહીંયા જે આપણને સિગ્મા બંધ રચાય છે તે કયો sp2 sp2 સિગ્મા બંધ રચાય છે કાર્બન કાર્બન રચે છે હવે અહીંયા છે તે આપણો હાઇડ્રોજન ની વલેન્સ અર્ધપૂર્ણ કક્ષક છે કે અહીંયા ps સિગ્મા બંધ રચે છે અહીંયા પણ આપણો છે તે હાઇડ્રોજન છે તે સિગ્મા બંધ રચે છે અહીંયા પણ રચાશે આ વલેન્સ આ હાઇડ્રોજન આ સિગ્મા બંધ સિમિલરલી અહીંયા પણ આપણા હાઇડ્રોજન છે અહીંયા વલેન્સ છે આ છે તે આપણો સિગ્મા બંધ તો અહીંયા જે આપણને સ્ટ્રક્ચર મળ્યું તે સ્ટ્રક્ચર માત્ર આપણે એ સ્ટ્રક્ચર ની અંદર શું લીધું છે તો કે માત્ર ને માત્ર સિગ્મા બંધ આધારિત જે સ્ટ્રક્ચર છે તે લીધું છે અને આ રચના છે તે કેવી થશે તો કે આ રચના છે તે આપણી સમતલીય થશે એટલે કે ધારો કે હું આ એક સમતલ આપું જે છે એ સમતલ ની અંદર એટલે કે આ જ આપણો સમતલ છે સમજી લ્યો ને તો એ સમતલ માં અહીંયા કાર્બન છે અહીંયા બીજો કાર્બન છે બે વચ્ચે સિંગલ બોન્ડ છે એની સાથે અહીંયા કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન એટલે મારે સિમ્પલ કે હોય તો આવી રચના છે અત્યાર ની વાત કરું છું હવે હવે પ્રશ્ન ક્યાં છે કે આ રચના સમતલીય રચના બરાબર છે પણ હજી અહીંયા બંને કાર્બન પાસે એક એક પરમાણ્વીય કક્ષકો એવી છે કે જે સંકરણમાં ભાગ લીધો નથી અને તે બંને છે તે એક એક ઇલેક્ટ્રોન ધરાવે છે અને પછી એ જે પરમાણ્વીય કક્ષક આપણી છે તે કઈ પરમાણ્વીય કક્ષક છે તો કે તે આપણી છે તે p પરમાણ્વીય કક્ષક છે તો એ આપણી જો p પરમાણ્વીય કક્ષક હોય તો આ p પરમાણ્વીય કક્ષકની હાજરી દે લીધે આ p પરમાણ્વીય કક્ષક જે છે એની હાજરી દે લીધે અહીંયા હવે આપણે શું દર્શાવી શકીએ તો કે હજુ આ એક કાર્બન નો આ બીજો કાર્બન બંને પાસે p કક્ષક તમને ખબર છે કે કેવી હોય છે ડબલ ડબલ છે બરાબર એનો આકાર છે તો કેવો હોય છે ડબલ ડબલ છે સોરી ડબલ આકાર છે તો આ એક કાર્બન ની p કક્ષક હાઇબ્રિડાઇઝેશન પામ્યા વગર ની આ બીજા કાર્બન ની પી કક્ષક કે જેણે હાઇબ્રિડાઇઝેશન પામ્યું નથી તો આ બે પી કક્ષકો વચ્ચે અહીંયા શું થશે કે એમની વચ્ચે છે તે અહીંયા એક ઉપર સાઈડ બે ઓવરલેપિંગ થશે બીજું છે તે નીચે સાઈડ બે ઓવરલેપિંગ થશે અને આવું જે થાય સમતલ ને લંબ જે થાય છે તેને આપણે કઈ કહીએ છીએ તો કે પાઈ બંધ કહીએ છીએ આપણે આગળ ભણ્યા છીએ સિગ્મા બંધ અને પાઈ બંધ હવે આ પાઈ બંધ ની હાજરીને લીધે એક વસ્તુ આપણે જોઈ કે ઇથેન અણુ હતો એટલે કે CH3 અણુ હતો તે ઇથેન અણુ ની અંદર આપણે જોયું તે મુજબ ઇથેન અણુ ની અંદર શું થતું હતું તો કે ઇથેન અણુ માં કાર્બન કાર્બન વચ્ચે જે છે તે કાર્બન કાર્બન વચ્ચે શું થતું હતું તો કે આંતર અક્ષ ઉપર રોટેશન થાય છે આંતર કેન્દ્રીય અક્ષ ઉપર કાર્બન કાર્બન બંધ જે બને છે તે સિગ્મા બંધ જ માત્ર બને છે અને એટલા માટે બંને કાર્બન છે તેની અક્ષ ઉપર છે તે પરિભ્રમણ પામી શકે છે પણ અહીંયા છે તે પાઈ બંધ ની હાજરી હોવાથી ઇટ રેસ્ટ્રિક્ટ ધ રોટેશન અરાઉન્ડ ધ બોન્ડ એ પાઈ બંધ ની હાજરી ને લીધે ઇથેન અણુ ની અંદર છે તે આ હવે શક્ય બનતું નથી એનું જે રોટેશન જે છે તે હવે શક્ય બનતું નથી એટલે અહીંયા આ જે બંધ રચાયો તે પાઈ બંધ આપવા જે છે બરોબર એટલે અહીંયા એક્ચ્યુઅલી સિમ્પલી જો જોવા જવું હોય
तो आ एक मारो धारो के समतल छे तो आ समतल में लीधु तो आ समतल ने लंब रूपे तो मारे एमा दिशामा आ रीते जोवो पड़े एक आपो आ जे पी कक्षक छे तेनो 12 छे બીજો પાછળ દિશા છે પણ આમ ધારો કે હું સમતલ લઉં છું તો આ રીતે હું જ્યારે હું સમતલ સમતલ લઈશ તો એ સમતલ ની અંદર બરાબર છે શું થશે તો કે ધારો કે આપણી પાસે આ એક સમતલ છે આ સમતલ છે આપણો અહીંયા કાર્બન છે અહીંયા એક હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન ત્રીજો હાઇડ્રોજન અને ચોથો હાઇડ્રોજન હવે આ સમતલ ને લંબ રૂપે એટલે આ રીતે બરાબર આ રીતે આપણે બંને પી કક્ષક છે અહીંયા છે એક અહીંયા છે આ પી કક્ષક છે હવે આ પી કક્ષક જેનો એક ઉપર હશે એક નીચે હશે બરાબર છે જેને આપણે કલા કીધી હતી એવી રીતે આ પી કક્ષકનો એક ઉપર છે એ કયું કયું સમતલ ને લંબ હવે અહીંથી એનો ઓવરલેપિંગ થશે બીજું છે તે નીચેથી ઓવરલેપિંગ થશે તો આ પ્રકારની જે રચના આપણને જોવા મળી છે તે આપણે તેને એક્ઝિસ્ટન્સ ઓફ પાઇ બોન્ડ કહે છે તે પાઇ બોન્ડનું એક્ઝિસ્ટન્સ જોવા મળે છે અહીંયા આપણે આ જ વસ્તુને જો બીજી રીતે દર્શાવવું હોય તો અહીંયા શું થાય તો કે જે આ કાર્બન કાર્બન સિંગલ બોન્ડ જે આપણો હતો આ સમતલીય રચનામાં આ સિગ્મા બંધની ઉપર છે તે એક વાદળ જોવા મળશે આપણને પાઈ રંગનું અને એક છે તે આપણને ક્યાં જોવા મળશે તો કે નીચે વાદળ જોવા મળશે બરાબર છે આ રીતે આપણને જોવા મળે છે એટલે કે આ આ પી કક્ષકને લીધે ઉપર જોવા મળશે એક છે તે આપણને અહીંયા પાઈ બંધની હાજરીને લીધે એટલે હવે અહીંયા એક્ચ્યુઅલી શું થયું તો કે જે આપણા કાર્બન કાર્બન છે તેની વચ્ચે હવે અહીંયા તો સિગ્મા બંધ હતો પ્લસ આ શું થયો પાઈ બંધ એટલે કે ઇથિન અણુની અંદર હવે શું થશે તો કે કાર્બન કાર્બન વચ્ચે શું રચાય છે તો કે દ્વિ બંધ રચાય છે બરાબર એમની અંદર છે તે કાર્બન કાર્બન વચ્ચે શું રચાય છે તો કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિ બંધ લંબાઈ રચાય છે અને એની અંદર આ જે કાર્બન કાર્બન બંધ લંબાઈ છે તે કેટલી હોય છે 134 પિકોમીટર તમે જાણો છો કે ઇથેન અણુમાં sp3 સંકરણ થતું હતું અને કાર્બન કાર્બન વચ્ચે માત્ર સિંગલ બોન્ડ હતો જેમ બંધ આપણે આગળ ભણી ગયા છીએ કે બંધ ક્રમાંક વધે અહીંયા દ્વિ બંધ થયો તેમ બંધ લંબાઈ છે તે ઘટે બરાબર છે એટલા માટે ત્યાં કાર્બન કાર્બન બંધ લંબાઈ છે તે કેટલી હતી તો કે 154 પિકોમીટર હતી પણ અહીંયા આ દ્વિ બંધની હાજરીને લીધે એ બંધ લંબાઈ ઘટીને કેટલી થઈ ગઈ તો કે 134 પિકોમીટર છે તે આપણને જોવા મળે છે બરાબર તે આપણને 134 પિકોમીટર જોવા મળે છે અને આ જે આપણે કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ છે તે એપ્રોક્સિમેટલી 108 પિકોમીટર છે તે આપણને જોવા મળે છે બરાબર એ આપણને કેટલી મળે છે તો કે 108 આ ઉપરાંત જો હાઇડ્રોજન કાર્બન કાર્બન બંધ કોણ લઈએ તો એ બંધ કોણ કેટલો હોય છે તો કે 121 અંશ જે છે તે આપણને જોવા મળે છે બરાબર આ જે હાઇડ્રોજન કાર્બન કાર્બન નો જે બંધ કોણ છે તે આપણને 121 જોવા મળે છે અને જો હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન નો બંધ કોણ લઈશ તો એ એપ્રોક્સી 170 જેવો છે તે આપણને જોવા મળે છે એટલે મહત્વની વસ્તુ અહીંયા એવું છે કે અહીંયા દ્વિ બંધ છે તે પેલી એક સિગ્મા બંધ છે એક કેવો છે તો કે પાઈ બંધ છે સામાન્ય રીતે કોઈ પણ સંયોજન કે જેમાં મલ્ટીપલ બોન્ડ્સ હોય એટલે કે જેમાં એક કરતા વધારે બંધ રહેલા હોય તો એમાં હંમેશા એક બંધ છે તે સિગ્મા હોય અને બાકીના બધા બંધ છે તે કેવા હોય છે તો કે પાઈ બંધ હોય છે બાકીના બધા કેવા હોય તો કે ધારો કે ટ્રિપલ બોન્ડ છે તો એમાં એક સિગ્મા બે પાઈ હોય છે તો આ રીતે આપણે ઇથિન અણુ જે છે ઇથિન આપણે એને કહીએ છીએ તે ઇથિન અણુમાં બંને કાર્બનનું sp2 સંકરણ થાય છે કુલ સંકૃત કક્ષકો પૈકી દરેક કાર્બનની બબ્બે છે તે હાઇડ્રોજન સાથે સિગ્મા બંધ એક છે તે કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ અને જે સંકરણ પામ્યા વગરની પી કક્ષક છે તે બંને કાર્બન વચ્ચે છે તે પાઈ બંધ છે તે પાઈ બંધની છે તે રચના કરતું હોય છે બરાબર
આ રીતે આપણે એની સંપૂર્ણ રચના છે તેનો જ આપણે અહીંયા અભ્યાસ જે છે કર્યો. ખાસ એમાં આપણે કીધું કે પાઇપન વધારાનો હોવાથી એ શું કરશે, બંધ લંબાઈમાં ઘટાડો કરશે. બીજું કે એ દ્વિબંધની સિંગલ બોન્ડની આજુબાજુ જે કાર્બન કાર્બન પરિભ્રમણ થાય છે તે પરિભ્રમણને શું કરશે, તે આપણે કહીશું કે અટકાવી દેશે. તો અહીંયા આપણે થઈ sp2 સંકરણની વાત છે. ત્યાર પછી આપણે હવે જોવું છે માત્ર sp સંકરણ, બરાબર. અહીંયા હું થોડું છે તે આપણું જવાબ દઈએ આપણે. હજી આપણે તમે જોઈ શકો છો કે બંને કાર્બન પાસે
બે કક્ષકો એવી છે કે જે એક ઇલેક્ટ્રોન ધરાવે છે પણ એ બંને કક્ષકો છે તે શું છે તો કે સંકરણમાં ભાગ લીધેલો નથી બરાબર તે બંને કક્ષકોએ સંકરણની અંદર છે તે ભાગ લીધેલો નથી તો અહીંયા આ કક્ષકોએ સંકરણમાં ભાગ લીધેલો ન હોવાને લીધે આપણે એમને છે તે કઈ રીતની કન્સિડર કરશું કે આ કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો નથી એટલા માટે એને આપણે હવે પાઇ બંધની રચનામાં એને યુઝ કરીશું બરાબર છે તો આ સિગ્મા બંધની અહીં આપણે ડાયાગ્રામેટિકલી સિમ્પલ જોયું હવે એ જ વસ્તુ હું અહીંયા તમને સમજાવીશ આ કાર્બન છે બરાબર સમજો આ એમની વચ્ચે એક સિગ્મા બંધ રચાયો આ એમની પાસે છે જે હાઇડ્રોજન હતો આ હાઇડ્રોજન આ સિગ્મા બંધનો જસ્ટ આપણે લેઆઉટ છે તે અહીં રિપીટ કર્યો છે હવે આપણે થોડુંક આ બંધ લંબાઈને લંબાવી અને બે ટૂંકી હોય છે પણ આપણે સમજવાનું હવે આપણે કીધું કે બંને કાર્બન પાસે એક એક સોરી બે પી કક્ષક છે અને પી કક્ષકો તમને ખબર છે કે પી એક્સ py અને pz આ ત્રણ છે px py અને pz આ ત્રણે ત્રણ પી કક્ષકો એકબીજાને કેવી હશે તો કે લંબ છે એટલે આ રેખીય છે તો એક આ રીતે તમે 90 લેશો તો બીજી તમારી આ રીતના 90 અંશના ખૂણે આવશે બરાબર છે એટલે અત્યારે જસ્ટ કેવી રચના થઈ અહીંયા આપણો કાર્બન અહીંયા હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન હવે એક પી કક્ષક બંને કાર્બન પાસે જે છે તે કેવી હશે આ સમતલને લંબ હશે બીજી છે તે આ સમતલને લંબ હશે એટલે કે બંને છે એક બીજાથી 90 અંશના ખૂણે છે તે આપણે જોવા મળશે એટલે આ એક દર્શાવી મે આ બીજી દર્શાવી છે આ જે પી કક્ષક એક પી કક્ષક મે દર્શાવી દાખલા તરીકે પીએક્સ પીએક્સ છે બંનેની કે px px છે તે કેવી હોય બે કાર્બન લીધે એટલે ધારો કે આનો py py તો એ છે તે જે તે કાર્બન ને કેવી આ પી કક્ષક છે એનાથી કેવી હશે લંબ હશે હવે આ કક્ષકો વચ્ચે શું થશે કે અહીંયા એક આ ઓવરલેપિંગ થશે જોવા મળશે આપણને એટલે એક પી કક્ષક આપણી જે છે તે એક પી કક્ષક છે તે આ રીતનો એક પાઈ બંધ રચે છે અને જે આપણે આ બીજી પી કક્ષક છે તે બીજી પી કક્ષક છે તે આ રીતનો બીજો પાઈ રચે છે એટલે અહીંયા એવું થયું કે કાર્બન કાર્બન વચ્ચે છે તે શું થયું તો કે કાર્બન કાર્બન વચ્ચે છે તે ટ્રિપલ બોન્ડ થયો બરાબર છે કાર્બન કાર્બન વચ્ચે છે તે ટ્રિપલ બોન્ડ એ પૈકી એક સિગ્મા થયો અને બે કેવા થશે કે પાઈ બંધ થશે હમણાં જ આગળની ડિસ્કશનમાં મેં તમને કીધું કે સામાન્ય રીતે પાઈ બંધ જ્યારે આવે છે ત્યારે એની અંદર છે તે મલ્ટીપલ બોન્ડ હોય છે ત્યારે એક સિગ્મા બાકીના બધા છે તે કેવા હોય છે તો કે પાઈ બંધ થશે એટલે આ અહીંયા આપણે જોયું આ એચ એચ બરાબર ઇથિલિન અથવા તો આપણે એનું બીજું નામ સામાન્ય નામ શું આપીએ છીએ કે એસિટિલિન તો એસિટિલિન ની અંદર છે તે તમે અહીંયા સિમ્પલી જોઈ શકો છો કે આ રીતની રચના છે અહીંયા તમને જે સિમ્પલ લાઈન મેં બતાવી છે તે કોની છે સિગ્મા બંધ એનો આઉટલેટ મેં તમને અહીંયા બતાવ્યો છે કક્ષકોનું ઓવરલેપિંગ કઈ રીતનું થાય છે તે આપણે અહીંયા જોયું પણ બાકીના સંદર્ભમાં એમની વચ્ચે છે તે કઈ રીતનું ઓવરલેપિંગ થાય છે તે અહીંયા આપણે સમજવા માટેનો પ્રયત્ન છે તે કર્યો છે તો આ રીતનું ટૂંકમાં એની અંદર છે તે શું થતું હશે કે કાર્બન કાર્બન સંકરણ થયા બાદ એની અંદર છે તે આ રીતે છે તે આપણે કહી શકીએ કે ઓવરલેપિંગ થાય છે અને એકને બદલે કેટલા બે પાઈ બંધ રચાય છે અને એની રચના છે તે રેખીય આપણને જોવા મળે છે એટલે ઇથેન અણુ આપણો હતો તે ઇથેન અણુની અંદર આપણે જોયું કે શું થયું તો કે એની અંદર છે તે એનો જે બંધ કોણ હતો એ એ એની અંદર છે તે સમચતુષ્ફલકીય આકાર હતો ઇથિન છે તેનો સમતલીય આકાર હતો અને ઇથાઇન છે તેનો રેખીય આકાર છે
હવે ત્રણેયની હું કમ્પેરેટિવલી અહીંયા હમણાં કરીને બતાવું છું તમને કે કઈ રીતનું હોય છે. અહીંયા પણ આની બંધ લંબાઈ છે તે શું થતી હોય છે તો કે ઓછી થશે. ત્રિપલ બોન્ડ છે એના કરતાં અહીંયા દ્વિબંધ છે તેની બંધ લંબાઈ પણ ઘટશે. અને બંધકોણ છે તે ઓબ્વિયસલી કેટલો થશે આપણો તો કે 180 છે તે જોવા મળશે. તો અહીંયા આપણે sp3 sp2 અને sp સંકરણની જે છે તે અભ્યાસ આપણે કેના સંદર્ભમાં કર્યો છે તો કાર્બનિક સંયોજનોનો છે. તે કાર્બનિક સંયોજનના સંયોજનોના સંદર્ભમાં પણ આપણે કર્યો છે. હવે થોડું હું અહીંયા ત્રણેયની મારે કમ્પેરિઝન કરવી છે એટલે તમને ખ્યાલ આવી જશે. ત્યાર
सिग्मा बंध की संख्या तो इथाइल में कार्बन कार्बन बच्चे एक सिग्मा बंध से और हाइड्रोजन कार्बन बच्चे कितना आ से तो 3 3 6 सिग्मा बंध से જોઈ ગયા છે આપણે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ છે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે કેટલા હશે એટલે કુલ અહીંયા 7 સિગ્મા બંધ છે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે અહીંયા આપણે કેટલા હશે તો કે કાર્બન હાઇડ્રોજન વચ્ચે આપણો છે તે 4 હશે એટલે કુલ 5 સિગ્મા બંધ થાય છે અહીંયા છે ને કાર્બન કાર્બન વચ્ચે આપણે એક જોવા પડશે જ્યારે કાર્બન હાઇડ્રોજન વચ્ચે છે તે આપણે 2 એટલે કુલ કેટલા કે 3 જોવા મળે सात पांच जने त्रोण जोड़ों में सत्य सत्य एक यार पश्चिम में आपने नहीं क्योंकि पाल बंधन की संख्या तो यहाँ आपने कितने के जीरो पाल बंधन चल कार्बन कार्बन में चेक पड़ गया यहाँ चलते आपने कार्बन कार्बन में चेक एक पाल बंधन चाहिए और यहाँ कार्बन कार्बन में चेक आपने जो योग कितना चाहिए तो के बी पाल बंधन चाहिए त्यार बच्चे आपने चोसू तो के बंध लंबाई तो અહીંયા મેઈન આપણે કાર્બન કાર્બન બંધ લંબાઈની વાત કરું છું એટલે અહીંયા લખી દઉં કે કાર્બન 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 બંધ લંબાઈ અહીંયા જે મેં લઉં છું તે કઈ લઉં છું તો કે માત્ર ને માત્ર કાર્બન કાર્બન જે બંધ લંબાઈ છે તે कार्बन कार्बन बंध लंबाई की जो बात करें तो यानी अंदर जो कार्बन कार्बन बंध लंबाई है तो यहां आपने देखो कि 154 पिकोमीटर है यहां आपने देखो कि 134 पिकोमीटर है यहां आपने देखो कि 120 पिकोमीटर है એટલે એનો અર્થ શું થયો કે ઘટે છે બરાબર છે બંધ લંબાઈ શું થઈ કે
અહીંયા આપણે જે માત્ર s અને p કક્ષકોનું જે સંકરણ થાય છે તેની આપણે ચર્ચા કરી પણ ઘણી વખત જે છે આવર્ત કોષ્ટકનું જે ત્રીજું આપણું આવર્ત છે તે ત્રીજા આવર્તની અંદર તમે જો કે ત્રીજું એટલે 3s 3p 3d તો હવે 3s 3p 3d કે પછી એમની ઊર્જા વચ્ચેનો તફાવત છે જે ઓછો હશે અને એટલા માટે ઘણી વખત d કક્ષક છે તે s અને p સાથે પણ સંકરણમાં ભાગ લે છે તો એને આપણે એક ફટાફટ ઉદાહરણ લઈએ કે ધારો કે એક ત્રિજ્યા જો dsp2 સંકરણ થતું હોય તો એમનો આકાર છે તે કેવો હોય તેવા સંયોજનો કે સમતલીય ચોરસ હોય છે અને સમતલીય ચોરસ હોય એનું આપણે ઉદાહરણ જો લઈએ તો અને અત્યારે આપણે સ્ટડી કરવાની નથી એનઆઈસીએન 4 બાય ડેશ કેમ કે આ આપણું સંકીર્ણ સંયોજન છે અને એનો આપણે 12th સ્ટાન્ડર્ડ એટલે મીન્સ પછી આપણે જે સંકીર્ણ ભણીશું તે સંકીર્ણ સંયોજનોની અંદર છે જે આનો અભ્યાસ છે જે આપણે કરવાનો હોય છે તેવી જ રીતનું dsp2 થાય sp3d તો એ એક d કક્ષક એક s કક્ષક અને બે p કક્ષકનો અભ્યાસ ને કુલ 4 છે 4 છે એટલે સમતલીય ચોરસ અહીંયા sp3 એટલે એક s કક્ષક 3 p કક્ષક અને એક આપણી d કક્ષક એટલે કુલ આપણી થઈ છે તે 5 કક્ષક તો 5 કક્ષક જો હોય તો એનો આકાર છે તે આપણે આગળ VSTPR થિયરીમાં જોઈ ગયા છે કે એનો આકાર છે તે આપણો કયો મળે ત્રિકોણીય પિરામિડલ અને એનું ઉદાહરણ છે PCL થાય જે હમણાં આપણે ભણવાના પણ છે બરાબર છે ત્યારબાદ SP3D2 બરાબર છે તો આપણે એને શું કહીએ છીએ ઓકે SP3D2 જે છે એટલે કે S કક્ષક 3B કક્ષક અને 2D કક્ષક પણ એમાં એનો આકાર બે શક્યતાઓ છે ચોરસ પિરામિડલ ક્યારે બને તો આપણે જે BRF5 જે લીધું છે બરાબર આવા સંયોજન કે જેમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે એનો આકાર છે તે વિકૃત આપણને જોવા મળે છે એટલે આ એક એનું ઉદાહરણ એક્સેપ્શનલ કેસ છે એવી જ રીતનું બીજો આવે SP3D2 પણ જેમાં બધા જ છે ને એવા હોય તો કે આ કેવું થયું તો કે 5 બોન્ડ પે પ્લસ 1 લોન પે હોય ત્યારે 5 છે તે બોન્ડ પે 6 પૈકીના અને 1 જ્યારે લોન પે હોય ત્યારે એનો આકાર છે તે આપણને કેવો જોવા મળે ચોરસ પિરામિડલ જોવા મળે છે અને એમની અંદર છે તે BRF5 છે તે આપણને જોવા મળશે ત્યાર પછી આપણે કીધું કે SP3D2 એટલે કે એનો આકાર છે તે આપણને અષ્ટફલકીય રચના જોવા મળશે એટલે એ પાછું ક્યારે થશે 6 છે તે બોન્ડ પેર હશે ત્યારે 0 લોન પેર અને એનું ઉદાહરણ આપણે અત્યારે ભણીશું SF6 બરાબર છે SF6 સંકીર્ણમાં પણ આવે COF6 -3 અને જો અંદરની ડી કક્ષક વપરાશે તો એને બિંદુ sp3 આપણે કહીએ છીએ એનો આકાર પણ અષ્ટફલકીય જ હશે અને એનું ઉદાહરણ આપણે જોશું કે CONH3+ પણ આ બધા જે ઉદાહરણો છે એ આપણે સંકરણવાળા મીન્સ સંક્રાંતિ ધાતુ તત્વના એટલે કે સંકીર્ણ સંયોજનો છે એટલે એ સંકીર્ણ સંયોજનો હોવાથી એમનો જે છે તે અહીંયા આપણે છે તે અભ્યાસ છે તે ડિટેલની અંદર કરવાનો નથી અત્યારે આપણા લેવલ ઉપર માત્ર આપણે PCL5 અને SF6 જે છે એટલે કે SP3D અને SP3D2 સંકરણ જે છે આ બંને સંકરણ છે તે કઈ રીતનું થાય છે તે આપણે અહીંયા સમજવા માટેનો છે તે પ્રયત્ન છે તે હવે કરવાનો છે તો અહીંયા sp3d2 સંકરણ જે છે તેની અંદર આપણે જોયું એ મુજબ અહીંયા જે આપણો pc
HCl5 છે તેની અહીંયા વાત કરીએ તો પહેલા આ HCl5 ની અંદર ફોસ્ફરસ આપણો જે છે તે મધ્યસ્થ પરમાણુ છે ફોસ્ફરસ નો પરમાણુ ક્રમાંક Z બરાબર તમે જાણો છો કે કેટલો છે 10 છે એટલે એનો રિઝલ્ટ નો નિષ્ક્રિય વાયુ છે તે નિયોન આવશે એટલે 10 પછી નેક્સ્ટ ઇલેક્ટ્રોન PS2 તે 23 એટલે 15 થઈ જશે પણ આ છે આપણે ફોસ્ફરસ ની ઉત્તેજિત અવસ્થા છે આ સોરી ભૂમિ અવસ્થા છે હવે જો ફોસ્ફરસ ને આપણે ઉત્તેજિત અવસ્થામાં લઈ જશું તો ઉત્તેજિત અવસ્થામાં 3s માંથી એક ઇલેક્ટ્રોન છે તે આપણે ક્યાં જશે તો કે 3p માં જશે 3s માંથી ક્યાં જાય 3p માં જશે અને સોરી 3p 3 તો છે જ પણ હજી આના પછી આપણે છે તે કઈ હશે 3d0 છે 3s2 3p 3 3d0 પણ હવે એનો 1 2 3 4 5 એક ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે ઉત્તેજિત અવસ્થામાં 3s2 હતો તે s નો એક ઇલેક્ટ્રોન છે તે આપણે ખાલી રહેલી 3d કક્ષકમાં જશે હવે અહીંયા આપણે એક s કક્ષક એક p 3 p કક્ષક અને એક d કક્ષક જે છે તે સમિશ્રિત થઈ અને એમાંથી આપણને sp 3d બરાબર એમાંથી આપણને sp 3d સંકરણ થાય અને કુલ આપણને કેટલી તો કે 5 કક્ષકો મળશે જે દરેક પાસે શું છે તો કે એક એક ઇલેક્ટ્રોન છે તે રહેલો છે અને આ એક એક ઇલેક્ટ્રોન રહેલો છે તે બીજા કયા તો કે અહીંયા આપણો ફ્લોરિન ની જે પી જે કક્ષક હશે તેની સાથે શું રચે છે તો કે બંધ રચાય છે અને એનો આકાર છે આ બધી જાતે કઈ થઈ તો કે sp 3d સંકૃત કક્ષક આપણે આગળ જોયું ને કે ભાઈ જેટલી ઓછામાં ઓછી ઉર્જાનો આ બધા જે ઉર્જાનો તફાવત ઓછો હોય એટલે એ સંકરણમાં ભાગ લે જેટલી કક્ષકો સંકરણમાં પરમાણ્વીય કક્ષકો ભાગ લે તેટલી જ આપણને નવી સંકૃત કક્ષકો મળે કે જેનો આકાર સરખો હોય છે અને એનું છે તે શક્તિ શક્તિ હોય છે પણ અહીંયા જે આ sp 3d સંકૃત કક્ષકોને અવકાશમાં જે ગોઠવણી છે તેમાં અહીંયા આપણે કહીએ કે આ ફોસ્ફરસ આ 5 sp 3d સંકૃત કક્ષકો છે તે 5 ડિગ્રી જે 3 જે છે આપણે તે 3 છે તે આ રીતની સમતલીય રચના કરાવે છે કે જેવો એકબીજાથી કેટલા તો કે 120 અંશના ખૂણે છે 120 અંશના ખૂણે છે અને આ 3 બંધ છે તેને આપણે વિષુવવૃત્તીય બંધ કહીએ છીએ અને બાકીના જે 2 છે તેને આપણે કહીએ છીએ અક્ષીય બંધ કે જે આ ત્રિકોણ બન્યો છે અહીંયા મેં કીધું આગળ આપણે ભણીએ સમજ્યા છીએ કે આ દાખલા તરીકે હું અહીંયા ફોસ્ફરસ લઉં અહીંયા ક્લોરિન અહીંયા ક્લોરિન અહીંયા ક્લોરિન આ એક ત્રિકોણ બની ગયો હવે એને લંબ રૂપે એટલે કે 90 અંશના ખૂણે શું હશે તો કે બે PCl PCl બંધ બનશે કે જેવો આ સમતલને એકબીજાથી 90 અંશના ખૂણે છે અને આ જે ત્રણ છે તેને આપણે વિષુવવૃત્તીય બંધ કહીએ છીએ અને આ બંને જે રહ્યા એટલે આપણે કેવા કહીએ છીએ અક્ષીય બંધ સામાન્ય રીતે અક્ષીય બંધ 90 અંશના ખૂણે છે એટલે એમની વચ્ચે અપાકર્ષણ જે થાય છે તે અપાકર્ષણ પ્રમાણમાં કેવું થતું હોય છે તો કે વધારે થતું હોય છે બરાબર એમની વચ્ચેનું જે અપાકર્ષણ છે તે પ્રમાણમાં વધારે હોય છે અને એટલા માટે એની થોડી બંધ લંબાઈ વધારે હોય અને તમે જાણો છો કે બંધ લંબાઈ વધારે હોય તો તે સરળતાથી તૂટી શકે છે અને એને લીધે આપણો PCl5 જે છે તે PCl5 છે તે કેવું છે તો કે સક્રિય સંયોજન છે અથવા તો આ છે તેની સક્રિયતા માટે કેવું હોય છે તો કે જવાબદાર હોય છે બરાબર એ એમની સક્રિયતા માટે જવાબદાર હોય છે તો અહીંયા આપણે જોયું PCl5 ત્રિકોણીય રચના 120 આ 90 અંશના ખૂણે સમતલની અક્ષીય વિષુવવૃત્તીય આખો આકાર છે તે આપણો કેવો છે તો કે ત્રિકોણીય દ્વિપી આવી જાય છે હવે આપણે લાસ્ટ એક જોઈ લઈએ SF6 સિમ્પલ છે એટલે ફટાફટ સમજાવું છું તો અહીંયા આપણો સલ્ફર થશે અને સલ્ફર ના 15 ને એટલે કેટલા ઇલેક્ટ્રોન હશે સલ્ફર પાસે 16 એટલે 3s2 3p 4 3d0 થશે
એટલે એમની જો આપણે અહીંયા સલ્ફરની ઉત્તેજિત અવસ્થામાં જઈએ તો એક 3s નો કક્ષક 3d માં આવશે અહીંયા અને એક આપણો 3p નો એટલે 3p આટલો એક્ચ્યુઅલી છે આપણો છે ઉત્તેજિત અવસ્થામાં 3s નો અહીંયા આવી જશે અને 3p નો એક ઇલેક્ટ્રોન છે તે અહીંયા આવી જશે એટલે હવે જે થતું હતું સંકરણ એમાં એક કક્ષક ઉમેરાઈ જશે એટલે હવે થઈ ગયું sp3d2 સંકરણ થઈ ગયું છે બરાબર sp3d2 સંકરણ છે તે થઈ ગયું છે sp3d2 એટલે એ ઓબવિયસલી અહીંયા વધી જશે આપણી પાસે એટલે 5 ને બદલે કેટલી તો કે 6 આપણને sp3d2 સંકૃત કક્ષક મળશે અને 6 છે એટલે 6 એ 6 પાછે આપણે અહીંયા ફ્લોરિન લીધો છે એટલે એમની જોડે આ ફ્લોરિન છે તે બંધ છે તે બનાવશું અને એની અંદર આ 6 6 છે તે અષ્ટપંક્તિ રીતે ગોઠવાયેલા છે અને અષ્ટપંક્તિય રીતે તે ગોઠવાયેલા હોવાથી એમની અંદર અહીંયા હું લઈ લઉં છું આ સલ્ફર આ x ફોરિન ફોરિન અને બધા જ છે તે એકબીજાથી 90 અંશના ખૂણે છે અહીંયા કોઈ અક્ષીય વિષુવવૃત્તિ એવું કંઈ છે જ બધા જ પ્રકારના બંધ છે તે કેવા છે સરખા છે તો આ રીતનો આપણે સંકરણની મહત્વની વસ્તુ આપણે કે સંકરણ ઉપરથી કોઈ પણનો આકાર બંધ કોણ બંધ લંબાઈ આ બધું જ નક્કી કરી શકીએ અને ખૂબ જ મહત્વની વસ્તુ છે તે સંકરણની અંદર આપણે શું લઈએ તો કે સંકરણની અંદર સાથે સાથે એમની પાસે રહેલા જે છે તે બધી જ વસ્તુ એટલે કે બધી જ એટલે કે બંધ કોણ એટલે મીન્સ બોન્ડિંગ પેર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પણ ધ્યાનમાં લેવું છે લેવાનું છે તે આપણે કયા કિસ્સામાં જોઈ ગયા છીએ તો કે H2O અને NH3 ના કિસ્સામાં એવી જ રીતે BrF5 ના કિસ્સામાં પણ આવું જ થશે બરાબર છે તો આ રીતનું આપણે કોઈ પણ સંયોજન છે તેની અંદર સંકરણ છે તેને બરાબર છે તે સમજી શકીએ છીએ તો અહીંયા આપણે આપણી જે સંયોજકતા બંધનવાદ છે તે વિવિધીયરી હાઇબ્રિડાઇઝેશન બેઝ ઉપર હતી તેને આપણે છે તે પૂરી કરીએ છીએ ત્યાર પછી હવે આપણે છે તે ખૂબ જ આધુનિક લેટેસ્ટ થિયરી જેને કહી શકીએ કે જેનું ખૂબ જ અગત્યતા છે તેવી MO થિયરી આણ્વીય કક્ષકવાદ છે તેના તરફ છે તે આગળ છે તે વધીશું